કરવાની એને બેડમિન્ટન પણ કહેવાય અને આપણે એને ફૂલ રેકેટ
મજા આવે નહીં. આપણે એના માટે ઘરની બહાર જવું પડે. ક્યાં જવું પડે વિદ્યાર્થી મિત્રો? ઘરની બહાર જવું પડે. હવે આગળની રમત આપણે જોઈએ. આગળની રમત છે ક્રિકેટ, તમારી ફેવરિટ બધાની. ક્રિકેટ તો બહુ જ ગમે, તેમાં ભાઈઓની તો વધારે ફેવરિટ, બરાબર? બધા ભાઈઓને તો ખૂબ જ ગમે ક્રિકેટ રમવાનું, બરાબર ને? ને તેમાં કેટલા ખેલાડી હોય છે? તેમાં 11 ખેલાડી હોય છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 11. તમે નાના હોય ને ત્યારથી તમને બોલ અને બેટ તો ખૂબ જ ગમે. નાના છોકરાઓ માટે નાના બેટ હોય છે ને, તમારા બધાના ઘરે જ હશે ને, તમે રોજ જ રમતા હશો, બરાબર ને? એ ક્રિકેટ તમારી ફેવરિટ રમત, બરાબર ને? હા. અને પછી ક્રિકેટ જેવી હોકી, હોકી હોય લાંબી લાકડી જેવી ને આગળથી થોડું વારેલું હોય, દાદાની લાકડી જેવી. કેવી? દાદાની લાકડી જેવી. અને નાનો બોલ હોય તે પણ હોકી ક્રિકેટની જેમ રમવાનું. બેટથી કેમ તમે બોલ મારો, તેવી રીતના હોકીથી બોલ મારવાનો અને રમવાનું. એ હોકીની રમત. ને હોકીની રમત પણ ક્યાં રમાય? ઘરમાં નહીં, કારણ કે જળ ચડીને રમવાનું. એના માટે મેદાન જ જોઈએ. શું જોઈએ બાળ મિત્રો? મેદાન જ જોઈએ. તો આપણે આ બધી મેદાની રમતો જોઈ. આઉટડોર રમત તેને શું કહેવાય? આઉટડોર રમત, જે મેદાનમાં રમે, બરાબર? તો એકવાર આપણે જોઈ લઈએ પાછું. ઇન્ડોર રમત કઈ કઈ છે? તો ઇન્ડોર રમત આપણે જોઈ. પહેલી પત્તાની રમત, જે બેઠા બેઠા આપણે પત્તા રમીએ, બરોબર? ઘરમાં ઇન્ડોર રમત. પછી બીજું કે કેરમ બેઠા બેઠા રમીએ, બરાબર બાળ મિત્રો? પછી છે આગળ ચેસ, સાપસીડી અને સ્ક્રેબલ, બરાબર ને? ઉનાળો હોય, ચોમાસુ હોય, બરાબર ને? તો તમે ઘરમાં બેઠા બેઠા સરસ મજાની રમત રમી શકો, બરાબર ને? અને રમો છો, તમને મજા આવે છે, ને રમત તો બાળકોની ફેવરિટ છે, બરાબર ને? હા. અને આઉટડોર રમતમાં આપણે જોયું ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ બોલ, બેડમિન્ટન એટલે કે ફૂલ રેકેટ, ક્રિકેટ અને હોકી. તો કેવી મજા આવી રમતો યાદ કરવાની? મજા આવી ને?